ઔદ્યોગિક શહેરમાં ઊંઘતું પ્રદૂષણ બોર્ડ, ઔદ્યોગિક વસાહતમાં વધ્યું પ્રદૂષણ, ભૂગર્ભ જળ બન્યા ઝેરી, તો હવામાં ઝેરી વાયુનો થયો વધારો. આ વાત અમે નથી કહેતા, પરંતુ ઔદ્યોગિક શહેર અંકલેશ્વરના લોકો કહી રહ્યા છે અને કહેવા કરતા પણ દ્રશ્યોમાં તેની વાસ્તવિકતા દેખાય છે. વાત એવી છે કે એક પર્યાવરણવિદે ફેસબુક પર પાણી અને વાયુ પ્રદૂષણનો વિડીયો અપલોડ કર્યો. આ વિડીયો જોઈ ગુજરાત માનવ અધિકાર પંચ જાગી ગયું અને ઔદ્યોગિક એસોસિએશન અને પ્રદૂષણ બોર્ડને નોટિસ ફટકારી. છેલ્લા ઘણા સમયથી એક વાત કરીએ તો જે ખુલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ છે અનટ્રીટેડ, એ બહુ જ મોટા પાયા પર વહી રહ્યું છે અને ખાસ કરીને વરસાદ પડે ત્યારે તો આખા એસ્ટેટમાં તમને લાલ કલરનું ને અલગ અલગ કલરનું અથવા ડાર્ક લાલ કલરનું પીળા કલરનું એફ્લુઅન્ટ જોવા મળે છે અને એ ખાડીમાં જાય છે, જમીનમાં ઉતરે છે, માછલીઓ મરી જાય છે, ખેડૂતો ખેતીમાં પાણીનો ઉપયોગ કરે છે અને નુકસાન થાય છે. એટલે પરિસ્થિતિ બહુ ગંભીર છે અને વરસાદ ના હોય ત્યારે પણ, માવઠું પણ ના હોય ત્યારે પણ આ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ બહુ મોટા પાયા પર જોવા મળે છે. એને લઈને ઘણા બધા વિડીયો ઓથોરિટી સુધી મોકલ્યા છે. નાના મોટા ઉદ્યોગો કેવી રીતે ગટર કે વરસાદી પાણીના કાંસમાં પ્રદૂષિત પાણી છોડે છે તે આ વહેતા પાણીમાં જોઈ શકાય છે. આ કેમિકલ યુક્ત પાણીના કારણે ભૂગર્ભ જળ ઝેરી બન્યા છે અને કેમિકલ યુક્ત પાણી કુવા અને બોરવેલમાં આવતા ખેતી અને જળચરને નુકસાન થઈ રહ્યું છે. પ્રદૂષણ બોર્ડમાં તો આ મુદ્દે અવારનવાર રજૂઆતો થઈ, પરંતુ ટેબલ નીચેથી પૈસા પડાવતા બોર્ડના સત્તાધીશો આંખાડા કાન કરતા જોવા મળ્યા. જીપીસીપી દ્વારા આના પર કાર્યવાહી કરવામાં આવે, જીપીસીપીને જ્યારે આપણે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકો નાની નાની કંપનીઓને પકડીઓ અને મોટી મોટી કંપનીઓને ચાલે છાવાડે છે એવું લાગી રહ્યું છે. મોટી કંપનીને આજ લગી નોટિસ આપતા નથી, મોટી કંપનીઓને ક્લોઝર નથી આપતા. તો અમારી અપીલ છે કે જે કંપની કરી રહી છે એમને નોટિસ આપે, એમના પર ક્લોઝર લેવામાં આવે. અત્યાર સુધી જીપીસીપી દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને લોકોમાં એક માંગ ઉઠી રહી છે, ખરેખર જીપીસીપી આની પર કાર્યવાહી કરે. શું જીપીસીપી શોભાના કાંઠે સમાન ફક્ત બેસવા માટે જ બનાવી છે એમને ઉપર? અને ખરેખર જો તો જીપીસીપીની અંદર આવે છે અને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને ઘણા બધા સવાલો એવા ઉઠી રહ્યા છે કે શું આમની પાછળ કોઈ મિલીભગત છે? માનવ અધિકાર પંચે ગંભીર ભરૂચ જિલ્લા કલેક્ટર પાસે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો ત્યારે આ મુદ્દે ઔદ્યોગિક એસોસિએશનના સત્તાધીશો શું કહે છે તે પણ સાંભળો. જે અમારી આ જે વરસાદી જે અમારી ગટર છે એમાં ક્યારેક આ પાણી કોઈ બે જવાબદાર ઉદ્યોગોએ છોડ્યું હશે તો અમે અમારા તરફથી સતત એમનું ધ્યાન રાખવામાં આવે છે. મોનિટરિંગ જીપીસીબી એનસીટી અને અમારી નોટિફાઈડ દ્વારા પણ કરવામાં આવે છે અને કોઈ પણ ઉદ્યોગો આવો બેજવાબદાર ઉદ્યોગ કોઈ આવું કામ કરતું હશે તો અમે એને ક્યારેય એસોસિએશન લેવલે એવો સાથ સહકાર આપતા નથી. એક સમય સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે અંકલેશ્વરને રેડ ઝોનમાં મૂકી દીધું હતું અને નવા એકમોના વિસ્તરણ પર રોક લગાવી છે. તેમ છતાં સ્થિતિ એની એ જ છે, ત્યારે જોવાનું એ રહેશે કે માનવ અધિકાર મંચની નોટિસની આ ઉદ્યોગો ઉપર કોઈ અસર પડે છે કે પછી સ્થિતિ છે તેની તેજ રહે છે. યોગેશ પટેલ, VTV ન્યૂઝ, ભરૂચ.